નમસ્કાર મિત્રો, આજે આપણે ફરી મળી રહ્યા છીએ 14 માર્ચ 2018 કરંટ અફેર્સ લઈને. તો આપણે ચાલુ કરીએ પહેલા કરંટ અફેર્સથી. બ્રિટિશ કાઉન્સિલ દ્વારા એક ફંડ નિર્માણ કરવામાં આવ્યું છે, જેનું નામ છે ન્યૂટન ભાભા ફંડ. આ ફંડ તે 2 સાયન્ટિસ્ટના નામ ઉપર એક રાખવામાં આવેલું છે. આ ફંડ ક્યાં યુઝ થશે? આ ફંડ સૌથી પહેલા તો એક ઇન્ડિયા યુકેની જોઈન્ટ ટીમ, રિસર્ચ ટીમ, જે ઇન્ડિયાની સંસ્થાઓ છે, IIT છે, NID છે, તેમાંના સ્ટુડન્ટ્સ અને યુકેની તેવી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના સ્ટુડન્ટ્સ દ્વારા એક ટીમ બનાવવામાં આવી હતી, જેને આ ફંડ મળ્યું છે. આ ફંડનો ઉપયોગ ક્યાં થશે? ગંગા નદીમાં આર્સેનિક નામનું એક મટીરિયલ જોવા મળે છે, જે ત્યાંના જીવો માટે અને મનુષ્યો માટે પણ હાનિકારક છે. ત્યાંના જીવો આ એલિમેન્ટથી, આ મટીરિયલથી ઘણા વર્ષોથી પીડાય છે, પણ તેનું કોઈ નિવારણ થતું નથી. અને જો કોઈ માણસ આર્સેનિકવાળું પાણી જો પી લે તો ડાયાબિટીસ, ન્યુટ્રોટોક્સિસિટી અને આવા અનેકો રોગ થઈ શકે છે. તો આ આર્સેનિક મટીરિયલને ગંગા નદીમાંથી કઈ રીતે દૂર કરવું, તે માટે એક ફંડ રીઝ કરવામાં આવ્યું છે, જેનું નામ છે ન્યૂટન ભાભા ફંડ, જે એક ઇન્ડિયન યુકે જોઈન્ટ રિસર્ચ ટીમને મળવામાં આવ્યું છે. બીજા કરંટ અફેર્સમાં આપણે એક પુરસ્કારની વાત કરવાની છે, જે હાલમાં જ ICMR, ઇન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચને મળ્યો છે. આ પુરસ્કારનું નામ છે કોચોન પુરસ્કાર, કોચોન પ્રાઇઝ, જે TB રોકવાના ક્ષેત્રે અને TB ઓછા કરવાના ક્ષેત્રે કામ કરે છે. આ પુરસ્કાર તે સાઉથ કોરિયાની એક સંસ્થા દ્વારા આપવામાં આવે છે, જેનું નામ છે કોચોન ફાઉન્ડેશન. અને આ પુરસ્કાર 2006થી દર વર્ષે કોઈ વ્યક્તિગત માણસ અથવા તો કોઈ પણ સંસ્થા જે આ ક્ષેત્રે કામ કરે છે તેમને આપવામાં આવે છે. હવે આપણે ICMR વિશે થોડીક ડિટેલ્સ જાણવી જોઈએ. ICMR, ઇન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચ, તે એક એવી મેડિકલ સંસ્થા છે, એક એવી મેડિકલ બોડી છે, જે 1911માં સ્થાપિત થઈ હતી અને તે મેડિકલના ક્ષેત્રે રિસર્ચનું કામ કરે છે. આ સંસ્થા તે દુનિયાની સૌથી જૂની અને સૌથી મોટી મેડિકલ રિસર્ચ બોડી છે. આપણે જઈએ ત્રીજા કરંટ અફેર્સ તરફ. આપણા રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ તે 2 દેશોની વિઝિટ પર ગયા છે. પહેલું છે મોરિશિયસ અને બીજું છે મડાગાસ્કર. પહેલું દેશ મોરિશિયસમાં આપણા રાષ્ટ્રપતિએ વર્લ્ડ હિન્દી સેક્રેટેરિયટનું ઉદ્ઘાટન કર્યું છે. આ ઉદ્ઘાટન પહેલાં તો મોરિશિયસના પોર્ટ લુઇસમાં કરવામાં આવ્યું છે. અને આ ઉદ્ઘાટન દ્વારા હિન્દી લેંગ્વેજને પ્રાવધાન આપવામાં આવે છે અને તેને પ્રોત્સાહન પણ આપવામાં આવે છે. બીજા ન્યૂઝ એવા છે કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આજે મડાગાસ્કરની વિઝિટ લીધી છે અને તે ભારતના પહેલા એવા રાષ્ટ્રપતિ બન્યા છે જે મડાગાસ્કર આઇલેન્ડમાં ગયા છે. મડાગાસ્કર ટાપુના રાષ્ટ્રપતિ હેરી રાજાઓનારી મામ્પિયાનીના દ્વારા આપણા રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદને એક હાઇએસ્ટ સિવિલિયન અવોર્ડ, જે મડાગાસ્કરનો હાઇએસ્ટ સિવિલિયન સૌથી મોટો અવોર્ડ છે, તે આપવામાં આવ્યો છે, જેનું નામ છે ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ સેકન્ડ ક્લાસ. આપણે જઈએ ચોથા કરંટ અફેર્સ તરફ. ભારતીય વાયુસેના દ્વારા પહેલીવાર C-17 ગ્લોબ માસ્ટર, જે ભારતીય વાયુસેના પાસે સૌથી મોટું એરક્રાફ્ટ છે, તેનું લેન્ડિંગ ટ્યુટીન બેઝ પર કરવામાં આવ્યું છે, જે અરુણાચલ પ્રદેશમાં આવેલું છે. આ બેઝ તે ચાઇનાની બોર્ડરથી બહુ જ નજીક છે અને પહેલીવાર આવડા મોટા પ્લેનનું લેન્ડિંગ તેવા બેઝ ઉપર કરવામાં આવેલું છે. આ C-17 ગ્લોબ માસ્ટર તે આપણે US પાસેથી લીધેલું છે, એટલે તે એક US દ્વારા ડેવલપ કરાયેલું પ્લેન છે. આ C-17 ગ્લોબ માસ્ટર તે એક વાયુસેનાનું સૌથી મોટું પ્લેન તો છે જ, પરંતુ આ અલગ અલગ મિશનમાં અલગ અલગ કામોમાં યુઝ થઈ શકે છે. જ્યારે કોઈ પણ ટેન્ક, કાર્ગો અથવા જાજા બધા સૈનિકો આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા હોય ત્યારે C-17 ગ્લોબ માસ્ટરનો ઉપયોગ થઈ શકે છે. જ્યારે આપણે ઇવેક્યુએશન કરાવવું હોય, માની લો કોઈ જગ્યાએ જ્યારે આપણે નર્સિસ ISIS માંથી ફસાણા હોય, લઈ આવવા હોય, અથવા તો એવા કોઈ મિશન હોય જ્યારે આપણે વધારે લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરવા હોય, જે મિલિટરીના પણ આવી જાય અને સિવિલિયન યુઝ માટે પણ આવી જાય,
તે બંને માટે C-17 ગ્લોબ માસ્ટરનો ઉપયોગ થઈ શકે છે. ભારત સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રાલય, વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય દ્વારા એક કમિટીની રચના કરવામાં આવી છે, જેનું નામ છે ફિલ્ડ ઇન્સ્પેક્શન એન્ડ સાયન્ટિફિક ઇવેલ્યુએશન કમિટી. આ કમિટી એ માટે ઘડવામાં આવી છે કે તે HT કોટનનો જે પાક ઉગાડવામાં આવે છે તેને કંટ્રોલ કરે. ભારત સરકારને ઘણી જગ્યાઓથી એવા ન્યૂઝ મળેલા છે કે HT કોટન, જે BT કોટનનું એડવાન્સ્ડ વર્ઝન છે, તે ગેરકાયદેસર રીતે ભારતમાં ઉગાડવામાં આવે છે. આ ગેરકાયદેસર રીતે ઉગાડવામાં આવે છે એનો મતલબ એવો થાય કે જ્યારે કોઈ પણ આવો નવો પાક જેની જીનની અદલા બદલી થઈ હોય, જો તે ઉગાડવા માટે પરમિશન ભારતની એક સંસ્થા દે છે, જેનું નામ છે જેનેટિક એન્જિનિયરિંગ અપ્રુવલ કમિટી, GESC, જે આપણે થોડા દિવસ પહેલા જ કરંટ અફેરમાં જ્યારે આપણે BT સોયાબીનની વાત કરેલી હતી ત્યારે આ કમિટીની વાત કરેલી હતી. GESC દ્વારા HT કોટનને મંજૂરી આપવામાં આવી નથી, છતાં પણ એવા ન્યૂઝ મળેલા છે કે HT કોટનનું ઉત્પાદન તે આંધ્રપ્રદેશ, તેલંગાણા, મહારાષ્ટ્ર, ગુજરાત આવી અનેકો જગ્યાએ થવામાં આવે છે. તે માટે ભારત સરકારે આ કમિટી નીમી છે. હવે HT કોટન વિશે આપણે થોડુંક સમજી લઈએ. HT કોટન એટલે હર્બિસાઇડ ટોલરન્ટ કોટન, જેને BG3 કોટન પણ કહેવામાં આવે છે. HT કોટનમાં એક નવો જીન એડ કરવામાં આવે છે, જેનું નામ છે રાઉન્ડ અપ રેડી એન્ડ રાઉન્ડ અપ ફ્લેક્સ જીન. આ જીન તે જે પાકની નજીક ઉગતા નિંદણ હોય તેને કંટ્રોલ કરે છે અને નિંદણની અફેક્ટ કંઈ પણ તે પાક ઉપર થતી નથી. તો આ કમિટીનું ગઠન તે માટે કરવામાં આવ્યું છે કે તે HT કોટનને જો ગેરકાયદેસર રીતે ઉગાડતા હોય તો તેને રોકે. હવે આપણે જઈએ છઠ્ઠા અને છેલ્લા કરંટ અફેર્સ તરફ. બિદ્યાદેવી ભંડારી, જે નેપાળની પહેલી મહિલા રાષ્ટ્રપતિ છે, તે બીજી ટર્મ માટે પણ ચૂંટવામાં આવેલી છે. સૌથી પહેલી વાર 2015માં બિદ્યાદેવી ભંડારી તે નેપાળની પહેલી મહિલા રાષ્ટ્રપતિ બની હતી, જે એની પહેલી ટર્મ હતી. નેપાળના રાષ્ટ્રપતિને ચૂંટવાની જે પદ્ધતિ છે તે પદ્ધતિ ભારત જેવી જ પદ્ધતિ છે, જેમાં સંસદીય બધા જ સંસદીય સભ્ય અને બધા રાજ્યના ધારાસભ્યો તે આ ચૂંટણીમાં ભાગ લે છે, જેવું ભારતમાં પણ છે. તો આજે આપણે જોયા 14 માર્ચ 2018ના કરંટ અફેર્સ. તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વધુમાં વધુ શેર કરો અને અમારા ચેનલની રોજ રોજ અપડેટ્સ મેળવવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.